સ્વામિનારાયણ મજામાં મિત્રો. ઓકે, આજે આપણે જે આપણું ચેપ્ટર 2 છે જૈવિક વર્ગીકરણ, એના નીટની અંદર આર્કીબેક્ટેરિયા આવ્યા હતા. આની પહેલાં 3 વિડીયો મેં જે બનાવ્યા એ બીજી એના બનાવ્યા, એટલે કે નીલ હરિત લીલ બ્લુ ગ્રીન આલ્ગીની સંપૂર્ણ માહિતી તમને 3 વિડીયોમાં મળી જશે, બરાબર. આજે આપણે આર્કિયા બેક્ટેરિયાની સંપૂર્ણ માહિતી લઈશું. સંપૂર્ણ એટલે સંપૂર્ણ, બરાબર. ચોપડીમાં તો હશે જ, એનસીઆરટીમાં ઘણું બધું આપેલું છે, પણ એ સિવાયનું થોડુંક બહારનું, એટલે સંપૂર્ણ થઈ ગયું. કારણ કે આપણે એનસીઆરટી તો ભણાવી જ દીધું છે, નવા નીટ લઈ લઈશું, એટલે તમારો બેડો પાર, બરાબર. હવે મારી વાત સાંભળો, આજે આ વિડીયો શરૂ કરીએ ને એ સાથે તમારા જોડે નોટ અને પેન લઈને બેસવું પડશે, કારણ કે આજના વિડીયોમાં તમારે થોડુંક લખવું પણ પડશે, બરાબર. બધું હું તમને અહીંયા મોબાઈલની સ્ક્રીન ઉપર જે દેખાઈ રહ્યું છે તે નહીં આપું પેમ્ફલેટમાં, કે એમાં અમુક તો હું તમને લખાઈશ મારા આ લેક્ચરની અંદર, કે જે તમારી પાસે પીડીએફ સ્વરૂપે પણ નહીં હોય, કે જેથી તમે થોડુંક વિડીયોમાં ધ્યાન આપો. ચલો શરૂ કરીએ. પહેલાં તો જે દેખાય છે આપણે એને જ પૂરું કરીએ. આદ્ય બેક્ટેરિયા બોલીએ, આર્કી બેક્ટેરિયા બોલીએ, કે પ્રાચીન બેક્ટેરિયા બોલીએ, બધું એક જ થાય, બરાબર. કેમ કે એવું નોંધવામાં આવ્યું છે કે જ્યારે ઉદ્વિકાસની શરૂઆત થઈ, ઉદ્વિકાસ એટલે એ ક્રમિક સ્ટેપ બાય સ્ટેપ વિકાસ થવાની પ્રક્રિયા, પૃથ્વી જ્યારે જન્મી, પૃથ્વી જ્યારે સૂર્યમાંથી છૂટી પડી એ વખતે કંઈ એની પાસે સજીવો નહોતા. એ વખત તો સમગ્ર પૃથ્વી કેવી હતી, ધગધગતા લાવારસ જેવી હતી. પછી ધીમે ધીમે ઠંડી પડતી ગઈ અને એમાં સજીવોનું અવતરણ થતું ગયું, બરાબર. તો ઉદ્વિકાસ પ્રમાણે જો વાત કરવા જઈએ આપણે, તો આ પૃથ્વી પર સૌપ્રથમ આવનારા કોઈ જીવ હોય તો આયર્યા હતા, માટે સૌથી જૂનામાં જૂના જીવાંતાશ્મી તરીકે ઓળખાય, કેમ કે અત્યારે હાલમાં પણ તે મળી આવે છે, એટલા માટે એને જીવંત જીવાશ્મી તરીકે ઓળખાણ આપેલી છે. સૌથી પહેલાં પૃથ્વીની જ્યારે ઉદ્ભવ થયો અને પૃથ્વીમાં જ્યારે કોઈ પ્રથમ જીવ નોંધાયો હશે એ વખતે આ લોકો હાજર છે. બીજું, અવૈકલ્પિક અજારક પ્રકારના છે. આપણે બની જાય અજારક શ્વસનની ક્રિયા કરે છે, એના માટે કોઈ એમને પાસે વિકલ્પ જ નથી, એમ ઓલવેઝ અજારક શ્વસનની ક્રિયા કરે છે. આર્કી બેક્ટેરિયા જેવા કે થર્મોકોક્સ, મિથેનોકોક્સ, મિથેનોબેક્ટેરિયમ માં આવેલું પ્રોટીન સુકોષ કેન્દ્રના કોર હિસ્ટોન જેવું જ હોય છે. એમસીક્યુ કોર હિસ્ટોન પ્રોટીનનો એક ઘટક છે. પ્રોટીન હિસ્ટોન પ્રોટીનનું બનેલું છે, એટલે કે હિસ્ટોનનું બનેલું હોય છે, બરાબર. કોર એટલે પ્રોટીનનો સૌથી અંદરનો વિસ્તાર, એની વાત કરીએ કે થર્મોકોક્સ, મિથેનોકોક્સ અને મિથેનોબેક્ટેરિયમ. તમારા ચોપડીમાં આવા કોઈ નામ આપ્યા નથી, પણ આ પણ કેવા છે, આદિ બેક્ટેરિયા, આર્કી બેક્ટેરિયા છે, બરાબર. અને એની અંદર પણ હિસ્ટોન પ્રોટીન, કોર હિસ્ટોન પ્રોટીન જેવું જ પ્રોટીન આવેલું છે, એમ કોર હિસ્ટોન પ્રોટીન નહીં આવેલું, તેના જેવું પ્રોટીન આવેલું છે. એમની કોષ દિવાલ યુ બેક્ટેરિયાની જેમ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી નથી. કોની વાત કરીએ છીએ આપણે, આર્કી બેક્ટેરિયાની. જો હવે મોનેરા સૃષ્ટિ ચાલી રહી છે, બરાબર, આપણી તો મોનેરા સૃષ્ટિમાં તમામ પ્રકારના બેક્ટેરિયા આવી જાય, એ તમને કહી દીધેલું છે પહેલાં. તો એમાંના પહેલાં બેક્ટેરિયા છે આર્કી બેક્ટેરિયા, અને પછી બીજા ગયા હતા યુ બેક્ટેરિયા, એટલે કે સત્ય બેક્ટેરિયા, બરાબર. તો અહીંયા શું કીધું કે આમની કોષ દિવાલ, આજે યુ બેક્ટેરિયા કહીએ એના જીવી નથી, પરંતુ એમની કોષ દિવાલ જટિલ પોલીસેકેરાઇડ કહીએ, એ જટિલ પોલીસેકેરાઇડ અને જટિલ પોલીપેપ્ટાઇડની બનેલી છે. પોલીસેકેરાઇડ એટલે કે અસંખ્ય કાર્બોદિતનો સમૂહ, કાર્બોદિત જ છે, સોરી, અસંખ્ય હેક્ઝોસ મોનોસેકેરાઇડનો સમૂહ, ઘણી બધી ગ્લુકોઝ, ઘણી બધી કાં તો ફ્રુક્ટોઝ, ઘણા બધા ગ્લુકોઝ ફ્રુક્ટોઝના અણુ ભેગા થાય, એના પોલીસેકેરાઇડ બનાવતા હશે, બરાબર. અને પોલીપેપ્ટાઇડનો મતલબ શું થાય, ઘણા બધા પેપ્ટાઇડ સમૂહ ભેગા થયેલા હશે, પેપ્ટાઇડ અણુઓ ભેગા થયા હશે. પેપ્ટાઇડનો મતલબ ખબર છે ને, બે એમિનો એસિડ વચ્ચે બનતો બંધ હોય એને ડાયપેપ્ટાઇડ કહેવાય. આવા ઘણા બધા એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાઈ જાય એટલે પોલીપેપ્ટાઇડ બને. ઘણા બધા એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાઈ જાય, બે એમિનો એસિડ વચ્ચે શું જોવા મળતું હશે, પેપ્ટાઇડ બંધ જોવા મળે, બરાબર. માટે આવા ઘણા બધા એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાઈ જાય, એટલે જે લાંબી શૃંખલા બની એને પોલીપેપ્ટાઇડ કહેવાય, બરાબર. ઓકે, તો એની બનેલી છે તો એમસીક્યુ બની જશે. આર્કી બેક્ટેરિયાની કોષ દિવાલ શેની બનેલી છે, તો પોલીસેકેરાઇડ, જટિલ પોલીસેકેરાઇડ અને જટિલ પોલીપેપ્ટાઇડની બનેલી છે. એમનું કોષરસ પટલ એકમ પટલ એટલે કે લિપોપ્રોટીનનું બનેલું નથી. એમ એકમ પટલનો મતલબ શું થાય કે લિપિડ અને પ્રોટીનનું બનેલું હતું નથી, જ્યારે યુ બેક્ટેરિયાનું કોષરસ પટલ એકમ પટલનું બનેલું હતું, એટલે કે લિપોપ્રોટીનનું બનેલું હતું. ના ભાઈ, પહેલી વખત આવ્યા હશે તો શરૂઆતમાં તેમની પાસે બધું હોય નહીં ને,
પછી ધીમે ધીમે અપડેટ આવતું ગયું, એમ તેમ એનાથી વધારે સારા સજીવો આવતા ગયા. આર્કિયા બેક્ટેરિયાનું કોષરસ પટલ ખૂબ જ જટિલ છે, કારણ કે તેમાં શૃંખલાયુક્ત લિપિડ સમૂહ આવેલા છે. લિપિડના શૃંખલાઓ, લિપિડનો જે અણુ હોય એની ઘણી બધી શૃંખલાઓ આવેલી હોય, માટે જટિલ થઈ જાય. નોર્મલ લિપિડ હોય તો એક શૃંખલામાં આવે, પણ એક કરતાં વધારે શૃંખલા આવી જાય તો જટિલ લિપિડ તરીકે ઓળખાઈ જાય. આર્કિયા બેક્ટેરિયા વિશિષ્ટ પ્રકારના વિપરીત પરિવારમાં જોવા મળે છે તો આપણને ખબર જ છે, જેમ કે મિથેનોજેન્સ, હેલોફિલસ, થર્મોસ્યુડોફિલસ, બરાબર. તો એ તમારે હવે લખવાનું છે આ વિપરીત પરિસ્થિતિવાળું. વાહ, સાંભળો, તમે મિથેનોજેન્સ તો નામ સાંભળ્યું એમ, મિથેન ઉત્પન્ન કરતા બેક્ટેરિયા. મિથેનોજેન્સનો ટૂંકમાં માહિતી થાય, મિથેન ઉત્પન્ન કરતા બેક્ટેરિયા, એટલે એને મિથેનોજેન્સ કહેવાય, બરાબર. હવે આ બેક્ટેરિયા આપણી ચોપડી પ્રમાણે શું કીધેલું હતું કે ગાયના ગોબરમાં કહીએ, તેમાં કાર્બનિક પદાર્થ જે સેલ્યુલોઝ હોય એ સેલ્યુલોઝનું આઠવણ કરશે અને મિથેનમાં રૂપાંતર કરે, એટલે કે ગોબર ગેસ વાયુ ઉત્પન્ન કરે, બરાબર. એના માટે જવાબદાર બેક્ટેરિયા તમને ખબર જ છે, મિથેનોજેન્સ, એવું લખ્યું ચોપડીમાં. પણ નામ કયા મિથેનોજેન્સના, હા તો એ હું તમને કહું, મિથેનોજેન્સના નામ તમારે લખવાના છે, હું બોલ્યું એ પ્રમાણે હું ઉપર લખીને તમને બતાવું છું એટલે ખબર પડી જાય. પહેલું આવશે મિથેનો બેક્ટેરિયમ, એક નંબર આવશે મિથેનો બેક્ટેરિયમ, આ પહેલો. પછી આવશે મિથેનો કોક્સ, મિથેનો કોક્સ, આ રીતે, બરાબર. પછી મિથેનો માઇક્રોબિયમ, કયો મિથેનો, મિથેનો તો આગળ લખવાનું, માઇક્રોબિયમ કરતો પાછળ, માઇક્રોબિયમ, માઇક્રોબિયમ, સમજી ગયા. આ ત્રણ નામ, મિથેનો બેક્ટેરિયમ, મિથેનોકોક્સ અને મિથેનો માઇક્રોબિયમ, આ ત્રણ જણા જે હશે ને એ મિથેનોજેન્સ તરીકે ઓળખાય. અને એ લોકો કાદવ કિચડવાળો વિસ્તાર કહીએ ને, દલદળ, જેને આપણે દલદળ કે જેને આપણે કળણ ભૂમિ કીધેલી ચોપડીમાં, બસ એમાં એ કળણ ભૂમિમાં શું કરતા હશે, CO2નું રૂપાંતર મિથેનમાં કરતા હશે. કાદવ કિચડવાળી જે જમીન હશે ને એમાં CO2 હોય, એનું રૂપાંતર CH4માં કરી દેતા હશે. પછી ગાયના ગોબરમાંથી પણ શું કરતા હશે, મિથેન ઉત્પન્ન કરતા હશે, બરાબર. અને મોસ્ટ ટાઈમ એક બીજી વસ્તુ યાદ રાખી લો, તમારા ચોપડીમાં નથી આપ્યું, આર્કિયા બેક્ટેરિયા ઢોરના પ્રથમ આમાશયમાં રહે, જે જઠર કે એના ત્રણ ભાગ હોય, ઢોર હોય ને જે સસ્તન પ્રાણીઓની અંદર જે આમાશય હોય એમાં ત્રણ ભાગ આવેલા, એમાં સૌથી પ્રથમ ભાગ જઠરનો શરૂઆતનો ભાગ, એના પ્રથમ આમાશય કહેવાય કે જ્યાં તે આઠવણ દ્વારા સેલ્યુલોઝનું પાચન કરી મિથેન ઉત્પન્ન કરતા હોય. તો સ્પેશિયલ ઢોરના આમાશયમાં આર્કિયા બેક્ટેરિયા રહેતા હશે, મિથેનોજેન્સ રહેતા હશે, એનું નામ શું, પ્યોર નામ એમ, મિથેનોજેન્સ તો ખરા જ, એનું પ્યોર નામ શું, તો રૂમેનો કોક્સ, લખી દો, રૂમેનો કોક્સ, આર્યા ઢોરના પ્રથમ આમાશયમાં રહે. જો તમને વિકલ્પ આપેલો હોય નીચે રૂમેનો કોક્સ તો એ લખવાનું, અને જો રૂમેનો કોક્સ ના લખ્યું હોય તો મિથેનોજેન્સ લખ્યા હશે, બેમાંથી એક નામ લખ્યું હશે, સમજી ગયા હું શું કહું છું. આ બધા નહીં લખ્યા હોય, આ બધા તો કાદવ કિચડ કહીએ ને એમાં મૂકેલા હશે, બરાબર. હા, ઢોરના આમાશયમાં પણ આ લખેલું હોય, બરાબર, હું ના નહીં પાડતો, પણ રૂમેનો કોક્સ લખ્યું હોય તો જવાબ કયો આવશે, રૂમેનો કોક્સ જ આવશે, બરાબર. પણ મોટાભાગે મિથેનોજેન્સ જ લખશે આ લોકો, કોમન નામ જ, ઓકે. તો આ તમે ચોપડીમાં નહોતું આપ્યું એટલા માટે મેં તમને લખાઈ દીધું, લખી દેજો. હા ભાઈ, આપણું હવે આવશે હેલોફિલસ, બીજા નંબર કયા હતા, હેલોફિલસ. હવે આ આર્કિયા બેક્ટેરિયા ખૂબ જ સંયુક્ત વસવાટમાં જીવન ગુજારતા હશે તો આપણને ખબર જ છે. હેલોફિલસનું બીજું નામ થાય લવણજીવી, લવણજીવી, હેલોફિલસનું ગુજરાતી નામ આવું કહેવાય, અતિશય સંયુક્ત વસવાટ એવું કહેવાય, બરાબર. હવે જાંબલી રંગના પટલ વડે ઘેરાયેલા હોય છે, મોસ્ટ ટાઈમ બી લખી દેજો કે આ હેલોફિલસ જે કહીએ આપણે, જે લવણજીવી કહીએ, એની આજુબાજુ જે પટલ આવ્યો છે, પટલનો રંગ કયો, તો જાંબલી રંગ, બરાબર, જાંબલી રંગના પટલ વડે ઘેરાયેલા હોય છે, બરાબર. માટે એમાં જે જાંબલી રંગનું રંજક દ્રવ્ય આવેલું હશે ને એનું નામ છે બેક્ટેરિયો, બેક્ટેરિયો રોહોડોપ્સિન, હું લખું છું અહીં જોઈ લો, રોહોડોપ્સિન, બેક્ટેરિયો રોડોપ્સિન, યાદ રાખજો. આ જાંબલી રંગનું રંજક દ્રવ્ય છે જે એમના પટલમાં આવેલું હશે, માટે આ બેક્ટેરિયા જાંબલી રંગના દેખાતા હોય છે. અને એ લોકો સીધા ચમકતા પ્રકાશનું શોષણ કરશે, ચમકતો પ્રકાશ હોય એનું શોષણ કરે, એટલે અને એ પ્રકાશનું ATPમાં રૂપાંતર કરી નાખે, સીધે સીધું ATP બનાવે. યુ બેક્ટેરિયા જેવું નહીં, યુ બેક્ટેરિયા શું કરે, પહેલાં ખોરાક લે કાર્બોદિત સ્વરૂપે,
બરાબર, અને પછી એમાંથી એટીપી બનાવો. આ લોકો તો સીધા પ્રકાશનું રૂપાંતર એટીપીમાં કરી નાખતા હશે, બરાબર. ઓકે ચલો, હા પ્રકાશ સંશ્લેષી ના કહેવાય, કેમ કે એમની પાસે રંજક દ્રવ્ય તરીકે બેક્ટેરિયલ રોડોપ્સિન છે, ક્લોરોફિલ નહીં આવેલું. એ હોત તો પ્રકાશ સંશ્લેષી કહેવાય, માટે આ લોકો અપ્રકાશ સંશ્લેષી કહેવાશે, યાદ રાખજો. લખી ગયું એલોફિલસની માહિતી, લખી નાખજો. હં, થર્મો એસિડોફિલસનો મતલબ ખબર છે, ઊંચા તાપમાન જે કહીએ આપણે, એસિડ કહીએ, જે ગરમી પુષ્કળ હશે, એસિડમાં ગરમી પુષ્કળ હોય, એમાં જોવા મળતા હશે. કેટલું તાપમાન લખો, કેટલું? 80°C, અને તેનું માધ્યમ અમલીય હોય, જે જગ્યાએ જોવા મળતા હોય એ જગ્યાનું તાપમાન 80°C અને pH 2, તો એસિડિક થઈને અમલીય, એટલે ગરમ સલ્ફરના ઝરણામાં જોવા મળે, યાદ રાખજો. થર્મો એસિડોફિલસ ક્યાં જોવા મળે? ગરમ સલ્ફરના ઝરણામાં, મતલબ કે જ્યાં આ પેલો જ્વાળામુખી નીકળવાનો હોય ને એવી જગ્યાએ, કે જેનું તાપમાન 100°C કહીએ ને, એ તાપમાનને પણ એ લોકો જીવી શકતા હશે. ગરમ સલ્ફરના ઝરણા હિમાલયના વિસ્તારોમાં જોવા મળતા હશે, બરાબર. તો ત્યાં 100°C તાપમાન જોવા મળતું, એટલી ઊંચી તાપમાન જોવા મળે, પીએચ જોવા એસિડિક છે, માટે થર્મોસિડોફિલસની જગ્યા કીધી મેં, બરાબર. ગરમ સલ્ફરના ઝરણામાં જોવા મળશે. ઓકે ઓકે ચલો, એક નવું લખો, બીજી એક વસ્તુ કહું તમને. બ્રોફિલિક, આવી રીતે લખજો ઇંગ્લિશમાં. બ્રો, એક મિનિટ, હો ભૂસી નાખું અને વ્યવસ્થિત લખું. BROPHILIC. બ્રોફિલિક પ્રોબેક્ટેરિયા, પ્રોકેરિયોટાઇમ એવું કહેવાય. બ્રોફિલિક પ્રોકેરિયોટાસ. આદિકોષ કેન્દ્રિત છે આ લોકો પણ, જે ઊંડા દરિયા કહીએ ને, ઊંડા દરિયાઈ વસવાટમાં જોવા મળતા હશે, એટલે ખૂબ જ ઊંચું દબાણ સહન કરી શકે, કેમ કે દરિયા તળિયે જોવા મળતા હશે, ખૂબ જ ઊંડે જોવા મળતા હોય તો તેના પર કેટલું પાણીનું દબાણ આવતું હશે, સમજમ પડી, એટલે ખૂબ જ ઊંચું દબાણમાં વૃદ્ધિ પામતા હશે લોકો, યાદ રાખજો. ઊંડા દરિયામાં કહે તો બ્રોફિલિક પ્રોકેરિયોટિક જોવા મળતા હશે, લખી નાખજો હા ભાઈ આ બધું. ઓકે ચલો, હવે બીજું કેટલુંક પણ લખાવું કે જે મેં તમને આપ્યું નથી, કેમ કે તમારા વિડીયોની અંદર, એટલા માટે જ કહું છું. સાયનોબેક્ટેરિયા એ ગ્રામ નેગેટિવ પ્રકાશ સંશ્લેષી અને ઓક્સિજેનિક આદિકોષ કેન્દ્રિત છે, લખી નાખજો. સાયનોબેક્ટેરિયા એ ગ્રામ નેગેટિવ પ્રકાશ સંશ્લેષી અને ઓક્સિજેનિક આદિકોષ કેન્દ્રિત છે. આદિકોષ કેન્દ્રિત કોષમાં કોઈ પણ પટલમય અંગિકા આવેલી હોતી નથી, એ તો આપણને ખબર જ છે, તો બી લખી નાખો, કામમાં આવી જશે, બરાબર. બીજું કેટલુંક લખાવું કે કેટલાક બેક્ટેરિયાની રચના તંતુમય કે ફૂગના કવક જેવી હોય, એટલે કે ફૂગના દેહને મળતી આવતી હોય, કેટલાક બેક્ટેરિયા જેના જેવા હોય, માટે આ પ્રકારના બેક્ટેરિયાને તંતુ સ્વરૂપ બેક્ટેરિયા અથવા તો એક્ટિનોમાયસેટ્સ તરીકે ઓળખાય, કાં તો પછી એને માઇકોબેક્ટેરિયા તરીકે પણ ઓળખાય. માઇકો એટલે ફૂગ, બરાબર. આમના આ બેક્ટેરિયાનું શરીર તંતુમય, પેલા કવક સૂત્ર જેવું દેખાય છે, લાંબુ, માટે એના માઇકોબેક્ટેરિયા કહેવાય છે. ઓકે, યાદ રાખજો. અને એન્ટીબાયોટિક બનાવવા માટે આ બેક્ટેરિયાનો ખૂબ જ ઉપયોગ થાય, લખી નાખો. એન્ટીબાયોટિક એટલે દવાઓ નહીં કહેતા આપણે, એ બનાવવા માટે એમનો ખૂબ જ ઉપયોગ થાય છે, કેમ કે એમની કોષ દિવાલ હોય ને એમાં માઇકોલિક એસિડ આવેલો હશે, એટલા માટે એમનો વધારે ઉપયોગ થાય છે, બરાબર. અને એમ કે આના નામ કયા માઇકોબેક્ટેરિયાના ઉદાહરણ તરીકે કહેવાનું કહેતો, તો એના ઉદાહરણ પર લખી નાખો, જે એમાં સ્ટેપ્ટોમાઇસિસ STREPIE છે, TOMYCES સ્ટેપ્ટોમાઇસિસ એન્ટીબાયોટિકનો સૌથી મુખ્ય સ્ત્રોત છે. પછી માઇક્રોબેક્ટેરિયમ, માઇકો આપણે લખાયું ને, માઇકોબેક્ટેરિયમ, બસ એરિયા. ઓકે ચલો, તો આ બધા તમને મેં એક્સ્ટ્રા માહિતી લખાવી, આર્કિયા બેક્ટેરિયાની બધી માહિતી, બરાબર. મોસ્ટ ટાઈમ પી આર્કિયા બેક્ટેરિયા બધું જ પૂરું કરી નાખ્યું મેં આર્કિયા બેક્ટેરિયાની માહિતીમાં. હવે આપણે શું લઈશું? પ્રોટિસ્ટા, બરાબર. હા, પ્રોટિસ્ટામાં લખવાનું નથી, તમારે ચિંતા ના કરશો, મેં તમને આપેલું જ છે અહીંયા લખીને, બરાબર.
એટલે તમે ચિંતા નહીં કરવાની. આ એકવાર જોઈને તમારે જોઈ જોઈને લખી નાખવાનું છે. તમે જોઈને લખો કે હા સાંભળતા સાંભળતા લખો, કોઈ ફરક પડવાનો નહીં, બરાબર. ચલો આપણે આગળ વધીએ. પ્રોટિસ્ટા, પ્રોટિસ્ટામાં સમાવેશ બધા સજીવો કેવા હશે? એક કોષી સુકોષ કેન્દ્રિત, બધા જલસ પ્રકારના છે. આ સૃષ્ટિ બીજી સૃષ્ટિ જેવી કે વનસ્પતિ પ્રાણી ફૂગને જોડતી કડી તરીકે ગણવામાં આવે છે, યાદ રાખજો, બરાબર. વનસ્પતિ પ્રાણી કે ફૂગને જોડતી કડી કે પ્રોટિસ્ટા. અને એમાં તમને નામ તો આવડે જ છે, ડાયનોફ્લેજેલસ, ક્રાઇસોફાઇટસ, યુગ્લિનોઇડ, સ્લાઇમોડના પ્રજીવ. ચોપડીમાં બધું જ લખેલું હતું, ચોપડીમાં નહોતું લખ્યું લખીએ આપણે, એવું વિચારીએ આપણે. તો પ્રજ્ઞાન વિશે કોઈ ચોપડીમાં માહિતી આપી નથી, તો પ્રજ્ઞાનની માહિતી લઈ લઈએ આપણે. તો પ્રજ્ઞાન મુખ્ય બે પ્રકારે, અલિંગી અને લિંગી. પહેલાં આપણે અલિંગીની વાત કરીએ. અલિંગીમાં બે પ્રકાર, દ્વિભાજન, બીજાણુ નિર્માણ. દ્વિભાજન એટલે એક માતૃકોષ હશે, એકમાંથી બે માતૃ બે સજીવો બનવાની ક્રિયા, બે બાળકોષો બનવાની ક્રિયા. એમાં ડાયનોફ્લેજેલેટ્સ, ક્રાઇસોફાઇટસ, યુગ્લિનોઇડ્સ વગેરેમાં અલિંગી પ્રજ્ઞાન જોવા મળશે મિત્રો. બીજાણુ નિર્માણ તો ખબર જ છે, કેટલાક વિશિષ્ટ પ્રકારના રત્નાઓ ધરાવે જેને ફડકાય કહેવાય, બીજાણુ ધાણી તરીકે ઓળખાય, અને એમાં બીજાણુ ઉત્પન્ન થતા હશે, બરાબર. અને બીજાણુ અંકુરણ પામીને નવા કોષ બનાવતા હશે. સ્લાઇમ મોલ્ડ, પ્લાઝ્મોડિયમ, ઓકે. એ તો ચોપડીમાં આપેલું છે એના વિશેની માહિતી. તો લિંગી પ્રજ્ઞાન સૌ પ્રથમવાર પ્રોટિસ્ટામાં જોવા મળ્યું હતું, કે ભાઈ બીજા નંબરના સજીવો છે. પ્રથમ તો બેક્ટેરિયા હતા મોનેરા સૃષ્ટિના, પછી પ્રોટિસ્ટા હતા, બરાબર. એટલે એના કરતાં બેટર હતા પ્રોટિસ્ટા, માટે પ્રોટિસ્ટા પછી આવ્યા હોય. લિંગી પ્રજ્ઞાનમાં બે એકકીય જન્યુઓ ભેગા થઈ દ્વિકીય યુગ્મજ બનાવતા હશે. હવે જે જન્યુઓ ભેગા થયા એ સમજન્યુ, વિષમજન્યુ અને અંડજન્યુ ત્રણ પ્રકારના હોય, બરાબર. ચેપ્ટર નંબર 3 તમે ભણ્યા છો માટે તમને ખબર છે, લીલમાં પણ આવું જોઈએ ને, સમજન્યુ, વિષમજન્યુ અને અંડજન્યુ. સમજન્યુ દેખાવે સરખા હોય, આકાર, માપ, રચના બધું સરખું હોય, દેહધાર્મિક રીતે પણ સરખા હશે, માટે એ લોકોને શું કહેવાતા હશે? સમજન્યુ. વિષમજન્યુ દેખાવે સમાન હોય, એક નાનું હોય, એક મોટું હોય, એક ચલિત હોય, એક અચલિત હોય, દેહધાર્મિક રીતે પણ જુદા જુદા હશે, માટે એને વિષમજન્યુ કહેવાય. અંડજન્યુ, અંડજન્યુક તરીકે વિકસિત થતા હશે. એમાં અંડજન્યુમાં નરજન્યુના માદાજન્યુ આવતા હશે. નરજન્યુ નાના હશે, ચલિત હશે, માદાજન્યુ મોટા હશે, અચલિત હશે. નરજન્યુને શુક્રકોષ કહેવાય અને માદાજન્યુને અંડકોષ કહેવાય. પ્રજનન અંગો નર અને માદાજન્યુમાં તે નિર્માણ પામતા હોય છે. હવે આ બધું તો આપણને ખબર જ છે, બરાબર. તો આ એકવાર જોઈ લેવાનું, લખી દેવાનું, બરાબર મિત્રો. હવે પ્રોટિસ્ટાની અંદર જે લિંગી પ્રજનન આપણે ભણી રહ્યા છીએ, તો એ આપણે એનું જીવનચક્ર ભણીશું, આખે આખું જીવનચક્ર, બરાબર. તો એ નવા વિડીયોમાં લઈશું. બસ આપણે 15-20 મિનિટથી વધારે વિડીયો બનાવતા નથી, તો ત્યાં સુધી આવજો. બાય. સતત આ વિડીયોનો અભ્યાસ કરજો મિત્રો. જય સ્વામિનારાયણ.